જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે 15મું ચેપ્ટર સંભાવના શરૂ કરવાનું છે. અગાઉના ધોરણની અંદર થોડી ઘણી માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ. સંભાવના એટલે થાય શું? તો કે એ એક શક્યતા દર્શાવે છે, બરાબર. કોઈ પણ ઘટના અથવા તો કોઈ પણ બનાવ બનવાની શક્યતા, બરાબર. જેમ કે આજે વરસાદ આવશે કે કેમ, બરોબર. તો વરસાદ આવવાની શક્યતા છે એ આપણે સંભાવના ઉપરથી મેળવી શકીએ. કઈ રીતે? તો તમે છાપામાં ને એમાં વાંચ્યું હશે કે ભાઈ આવનારા 5 દિવસોમાં ભાવનગરમાં અથવા તો સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વધારે છે, શક્યતા વધારે છે. તો આવી બધી શક્યતા નીકળે કઈ રીતના, મળે કઈ રીતે? તો એની માટે તમારે કુલ પરિણામ અને ઘટના ઉદ્ભવી હોય એવા પરિણામ, બરોબર, સંભાવનાનો જવાબ મેળવવા માટે આની જરૂર પડે. માની લો આજની તારીખે વરસાદ આવશે કે કેમ એ પરિસ્થિતિનો તમારે અભ્યાસ કરવો હોય, એની સંભાવના ગણવી હોય, તો આજે જેવું વાતાવરણ છે એવું જ વાતાવરણ જે ભૂતકાળના અમુક 100 દિવસો હતા એમાં હતું, બરાબર. માની લો આજે જેવું તાપમાન છે, જેવું વાતાવરણમાં ભેજનું પ્રમાણ છે, એવા ને એવા સેમ દિવસો હોય એવા 100 દિવસ તમારે લેવાના કે જે અગાઉ વીતી ગયા છે. અને એ 100 દિવસમાંથી માની લો 70 દિવસ એવા હતા કે આવું જ વાતાવરણ હતું, આટલું જ તાપમાન હતું, આટલું જ ભેજનું પ્રમાણ હતું, અને એમાંથી 70 દિવસમાં વરસાદ આવ્યો હતો અને 30 દિવસમાં વરસાદ નહોતો આવ્યો. તો આ કુલ પરિણામો આપણા થયા 100. આપણે કેટલા દિવસોનો અભ્યાસ કર્યો? તો કે 100 દિવસોનો. મારે વરસાદની આગાહી આજના દિવસ માટે કરવી છે, તો આજના દિવસમાં જેવું વાતાવરણ હોય એવા જ વાતાવરણવાળા મેં જુદા જુદા 100 દિવસો લીધા, અને એ 100 દિવસોમાંથી વરસાદ કેટલામાં આવ્યો હતો અને કેટલામાં નહોતો આવ્યો એ લીધા. તો કુલ પરિણામો 100 છે, ઘટના ઉદ્ભવે તેવા. હવે હું સંભાવના કોની ગોતું છું? તો કે વરસાદ આવવાની. તો વરસાદ આવવા માટેના દિવસો કેટલા છે? 70. તો ઘટના ઉદ્ભવી હોય એવા દિવસો કેટલા કહેવાય? 70. મતલબ કે 100માંથી 70. તો સંભાવના, તમને ખબર છે 9મા ધોરણમાં આ પ્રકારના આપણે દાખલા શીખ્યા છીએ કે કુલ 100 દિવસો મેં લીધા, એમાંથી 70 દિવસમાં વરસાદ આવ્યો, તો સંભાવના 0.7 થઈ. અને ટકાવારીમાં કેવું હોય તો 70%, બરાબર. 0.7 સંભાવના, મતલબ કે આજના દિવસે વરસાદ આવવાની સંભાવના 70% છે, બરાબર. આ રીતે છે એ વરસાદની આગાહી કરી શકાય. તો સંભાવના એક પ્રકારની શક્યતા છે. સંભાવનાનો જવાબ 0થી શરૂ કરી અને 1ની વચ્ચે હોય. જ્યારે કોઈ ઘટનાની સંભાવના 0 એવું કહેવામાં આવે, મતલબ કે એ ઘટના થઈ શકે એમ નથી, બરાબર. જેમ કે આંબાના ઝાડ પર ચીકુ ઉગે, તો આંબાના ઝાડમાં ચીકુ ઉગી જ ન શકે, બરાબર. એટલે એની સંભાવના 0. તમે આવા 100 આંબા જોઈ લ્યો, એમાંથી 1 પણ આંબા ઉપર ચીકુ નહીં હોય, બરાબર. એટલે એ સંભાવના કેટલી થઈ? કુલ પરિણામ 100 અને ચીકુ હોય એવા આંબાની સંખ્યા 0. 0 ભાગ્યા 100 એટલે 0. તો આવી ઘટનાની સંભાવના 0 કે જેવું પરિણામ તમને 1 પણ જોવા નહીં મળે, બરાબર. આમાં 100માંથી 70 દિવસમાં વરસાદ મળ્યો હતો એટલે એની સંભાવના 0.7 આવી, પણ આમાં 100 આંબાઓ હતા જુદા જુદા, એમાંથી 1 પણમાં ચીકુ નહોતું, એટલે 0/100=0. એટલે એવી ઘટનાની સંભાવના 0 મળશે. પછી જો આમાં વિધાનમાં આવું લખ્યું હોય કે આંબાના ઝાડ પર કેરી ઉગે, તો આંબાના ઝાડ ઉપર કેરી જ ઉગે, બરાબર. 100 આંબા લીધા હોય તો 100એ 100 આંબામાં કેરીઓ દુખતી હોય, એટલે એવી ઘટનાની સંભાવના છે એ 1 થશે. સૂર્ય પૂર્વમાં ઉગે, તો સૂર્ય પૂર્વમાં જ ઉગે. તમે 100 દિવસનું અવલોકન કરો તો 100એ 100 દિવસે સૂર્ય છે એ પૂર્વમાં જ ઉગશે, એટલે કુલ પરિણામ 100 અને પૂર્વમાં ઉગ્યો હોય એવા દિવસો પણ 100 ઉડી ગયા, એટલે જવાબ 1. તો એની સંભાવના મળશે આપણને 1.
સંભાવનાનો જવાબ ઓછામાં ઓછો 0 હોય, વધારેમાં વધારે 1 હોય, અને 0 અને 1 વચ્ચેનો પણ કોઈ પણ આંકડો હોઈ શકે. જેમ કે આ વરસાદની સંભાવના 0.7 આવી, તો એ 1 કરતાં ઓછું ને 0 કરતાં વધારે કહેવાય. બરાબર, તો આ રીતે આપણે સંભાવનાની ગણતરી કરતા હોઈએ છીએ. હવે ભૂતકાળની અંદર જ્યારે સંભાવનાનો નવો નવો અભ્યાસ શરૂ હતો, એ વખતે ઘણા બધા ગણિતશાસ્ત્રીઓએ પોતપોતાના જુદા જુદા છે એ વિચારો આપ્યા હતા, જુદા જુદા પ્રયોગો કર્યા હતા. એમાંથી સૌથી પહેલો એક પ્રકૃતિશાસ્ત્રી છે, કોમેટ દ બફ. આ વ્યક્તિએ સિક્કાને 4040 વખત ઉછાળ્યો. બરાબર, 4040 વખત સિક્કો ઉછાળ્યો અને એણે સંભાવના ગોતી છાપ આવવાની અને કાટ આવવાની. બરાબર, 4040 વખત ઉછાળ્યો, એમાંથી 2048 વખત એને છાપ મળી. તો આમાં એણે ગણતરી કરી હોય કે ભાઈ છાપ મળવાની સંભાવના કેટલી, તો કુલ કેટલી વાર ઉછાળ્યો, તો કે 4040 વખત. એમાંથી છાપ કેટલી વાર આવી, ઘટના ઉદ્ભવી આપણે ઉપર લખીએ છીએ, 100 દિવસનું અવલોકન કર્યું, એમાંથી વરસાદના 70 દિવસો હતા, એટલે કુલ નીચે અને આવ્યો હોય જેની સંભાવના ગણતા હોય, વરસાદ આવવાની સંભાવના ગણતા હતા, આવ્યો તેવા 70 દિવસ એને ઉપર લખ્યા. કુલ 4040 વખત સિક્કો ઉછાળ્યો હતો, એટલે કુલ છે એ છેદમાં સંભાવના કોની ગણીએ છીએ, તો કે છાપ આવવાની. તો કે છાપ કેટલી વાર આવી છે, 2048 વખત. બરાબર, આ બંનેનો ભાગાકાર કરો એટલે જવાબ આવે 0.507. બરાબર, કોમ્પ્ટ ધ બફ, કે જેણે 4040 વખત સિક્કો ઉછાળેલો હતો, પ્રયોગ કર્યો હતો. બીજો વ્યક્તિ છે જેઈ કેરિચ. આ વ્યક્તિએ 10,000 વખત સિક્કો ઉછાળ્યો. 10,000માંથી એને 5,067 વખત છાપ મળી. આની ઉપરથી સંભાવના ગણવી હોય જે ઈ કેરિચના પ્રયોગ પરથી, તો કુલ પરિણામો કેટલા, તો કે 10,000. ઘટના ઉદ્ભવી હોય ઉપર લખવાના, ઘટના કેની છે, સંભાવના કેની ગોતીએ છીએ, તો કે છાપ આવવાની. તો છાપ કેટલી વાર આવી છે, 5,067 વખત. આનો જવાબ થશે 0.5067. ત્રીજો વ્યક્તિ છે કાર્લ પિયર્સન. આની આગળ થોડોક વધારે ટાઈમ હશે, નવરો હશે થોડોક, એટલે એણે 24,000 વખત સિક્કો ઉછાળ્યો. અને 24,000 વખતમાંથી એને ટોટલ 12,012 વખત છાપ મળી. બાકીની બધી નથી લખતા એટલે એ કાટ હશે. બરાબર, તો કુલ પરિણામો 24,000, એમાંથી ઘટના કઈ, તો કે છાપ આવવાની. સંભાવના આપણે છાપની ગણીએ છીએ, એટલે છાપના પરિણામો છે એ ઉપર લખશું. અને આનો જવાબ છે 0.5005. તો આ બધામાં તમે જોતા જાશો, આમ સાદી રીતે આપણે જોઈએ તો ભાઈ સિક્કાની બે બાજુ હોય, સિક્કો તમે ઉછાળો તો એમાં બે સાઈડ હોય, કાં તો એમાં છાપ આવે અને કાં તો એમાં કાંટ આવે. તો ઓવરઓલ તમારે સિક્કો ઉછાળતા એમાં છાપ આવે એની સંભાવના ગોતવી હોય તો કુલ પરિણામ આવી કેટલા શકે, સિક્કો ઉછાળીએ તો શું શું બની શકે, કાં તો છાપ આવી શકે કાં તો કાંટ આવી શકે, એટલે કુલ પરિણામો બે આવી શકે, કાં તો કાંટ કાં તો છાપ, એટલે આ 1 અને 2 કુલ પરિણામો બે થયા. એમાંથી છાપ 1 વખત, એટલે કે 1/2, ને 1/2 એટલે થાય 0.5. મતલબ કે છાપ આવવાની સંભાવના 0.5 અને કાંટ આવવાની સંભાવના પણ 0.5, બેયની સંભાવના અડધી અડધી છે. એટલે જ તે ક્રિકેટમાં, ફૂટબોલમાં, બરાબર, બધાની અંદર મેચ શરૂ થાય એ પહેલાં સિક્કો ઉછાળવામાં આવે. બરાબર, સિક્કો ઉછાળે એટલે પાકિસ્તાન અને ઇન્ડિયાની મેચ હોય તો ટોસ જીતવાની સંભાવના પાકિસ્તાનની તે અડધી અને ઇન્ડિયાની પણ અડધી. બરાબર, પાકિસ્તાને કદાચ છાપ કીધું હોય તો ઇન્ડિયાની કાંટ થાય,
તો છાપ આવવાની સંભાવના 0.5 છે ને કાટ આવવાની સંભાવના 0.5 છે, બેયની સંભાવના સરખી છે, બંને ટીમોની ટોસ જીતવાની સંભાવના સરખી, એટલા માટે તે મેચ શરૂ કરતા પહેલાં સિક્કો ઉછાળવામાં આવે છે, બરાબર? કેમ કે એમાં બેય બાજુ હોય, બેય બાજુ આવવાની સંભાવના સરખી, બરાબર? તો જેમ જેમ આવા વધુ વખત સિક્કો ઉછાળતા ગયા, એમ એનો જવાબ છે એ 0.5ની વધારે ને વધારે નજીક આવતો ગયો, બરાબર? પહેલાંને 0.507, પછી 5067, 0.5005, બરાબર? તો જેમ જેમ વધારે વખત પરિણામ છે એ મેળવતા જઈએ, 24,000ની બદલે 50,000, 60,000 વખત સિક્કો ઉછાળીએ, તો આ જવાબ છે એ 0.5ની નજીક આવતો રહેશે, જે આપણને આની અંદર મળે છે, બરાબર? આ કદાચ નામ છે એ પૂછી શકાય કે જેણે સિક્કો ઉછાળવાનો પ્રયોગ કર્યો હતો, બરાબર? ત્રણ વ્યક્તિઓના નામ છે એ પાકા કરવાના રહેશે, કોણે કેટલી વાર સિક્કો ઉછાળ્યો તો એ યાદ રાખવાનું રહેશે. મિત્રો, સંભાવના છે એ બહુ એક અગત્યનો વિષય ગણી શકાય, બરાબર? ઘણી બધી આપણી રોજબરોજની ક્રિયાઓ છે એમાં સંભાવના એ બહુ અગત્યનો ભાગ ભજવતી હોય છે. જેમ કે ઘણી બધી વખત તમારે ક્યાંક બહાર જવાનું કદાચ થયું હોય, ચોમાસાની સિઝન હોય, તેમાં વરસાદની સંભાવના તમને મદદ કરે, બરાબર? કે ભાઈ વરસાદ આવવાની શક્યતા આજના દિવસે જો 70-80% જેવી હોય તો આપણે વરસાદથી બચવાની જે સામગ્રી છે, જેમ કે છત્રી, રેનકોટ, એ બધું સાથે રાખવું પડે. જો એની સંભાવના 10% જેવી હોય તો એ સંભાવના ઓછી કહેવાય, બરાબર? હું ટકાવારીમાં 10% કહું મતલબ સંભાવનાનો જવાબ 0.1, 70% એવી સંભાવના કહું મતલબ સંભાવના 0.7, બરાબર? તો ઓછી હોય તો એ બધી વસ્તુની જરૂર નહીં પડે. બીજું, પછી માની લો કોઈ ક્રિકેટ મેચ હોય તો ક્રિકેટ મેચ કોણ જીતશે, બરાબર? એમાંય સંભાવના ભાગ ભજવતી હોય. પછી કઈ કંપનીના શેરના ભાવ છે એ વધશે, બરાબર? કે ભાઈ આ ફલાણી કંપનીના શેરના ભાવ વધવાની શક્યતા છે તો આપણે આપણું ઇન્વેસ્ટમેન્ટ એની અંદર કરીએ. તો આવી બધી ઘણી બધી જુદી જુદી જગ્યાએ છે એ સંભાવનાનો ઉપયોગ થતો હોય છે. આપણે દાખલાથી સંભાવના શીખીએ. રકમની અંદર એવું આપ્યું છે કે એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ ત્રણ સમાન કદના દડા છે. કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલીમાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે. તેમણે પસંદ કરેલો દડો પહેલું પૂછ્યું છે કે પીળા રંગનો હોય, બીજું લાલ રંગનો હોય અને ત્રીજું ભૂરો હોય તેની સંભાવના કેટલી? હવે આપણે એ લખશું કે ભાઈ કુલ પરિણામો કેટલા, તો કે કુલ પરિણામો એટલે શું? તો કે કોઈ પણ ઘટના આપી હોય, કોઈ પણ પ્રયોગ આપ્યો હોય, એમાં કેટલા કેટલા જવાબો આવી શકે. જેમ કે સિક્કો ઉછાળીએ તો બે જ જવાબ આવે, કાં તો સિક્કા ઉપર છાપ આવે અને કાં તો સિક્કા ઉપર કાંટ આવે, એટલે એમાં કુલ પરિણામ બે થયા કહેવાય. પછી જો પાસો ફેંકીએ તો પાસા ઉપર કાં તો એક આવશે, કાં તો બે આવશે, કાં તો ત્રણ, ચાર, પાંચ અને છ. પાસા ઉપર 1 થી 6 એકડા હોય, 1 થી 6માંથી કોઈ પણ આવી શકે, તો એક પાસો જ્યારે ફેંકવામાં આવે છે તો એના કુલ પરિણામો 6 કહેવાય. કેમ કે 1, 2, 3, 4, 5 અને 6માંથી ગમે એ આવી શકે. એક સિક્કો જ્યારે ઉછાળવામાં આવે છે ત્યારે એમાં છાપ કાંટ કુલ પરિણામો 2 આવી શકે. એમાં એક થેલાની અંદર લાલ કલરનો, ભૂરા કલરનો અને પીળા કલરનો એવા ત્રણ જુદા જુદા કલરના દડા છે. તો હવે એમાંથી એક દડો પસંદ કરવાનું કીધું છે. કૃતિકા એમાંથી એક દડો પસંદ કરે છે, તો કૃતિકાએ પસંદ કરેલો દડો લાલ રંગનોય હોય, ભૂરા રંગનોય હોય અને પીળા રંગનોય હોય, એટલે કુલ ત્રણ પરિણામો છે એ શક્ય છે. હવે એમાં સંભાવના પૂછી છે, એના આપણે કહેશું ઘટના એ. પહેલી સંભાવના કેની પૂછી છે કે એણે પસંદ કરેલો દડો પીળા રંગનો હોય, તો ઘટના એને આપણે કહેશું
પસંદ કરેલો દડો પીળા રંગનો હોય. પછી સૂત્ર લખવાનું, પી ઓફ એ બરાબર, પી એટલે કે પ્રોબેબિલિટી, સંભાવનાને ઇંગ્લિશમાં કહેવાય પ્રોબેબિલિટી, પ્રોબેબિલિટી ઓફ એ, સંભાવના એની, એ એટલે તો કે દડો પીળા રંગનો હોય, તો પીળા રંગનો દડો હોય એની સંભાવના, છેદમાં આવે કુલ પરિણામો અને અંશમાં આવે ઘટના એ ઉદ્ભવે તેવા પરિણામો. ઘટના એ કઈ? દડો પીળો રંગનો હોય, પીળા રંગના હોય એવા દડા કેટલા? આમાંથી ત્રણમાંથી એક, એટલે ઘટના એ ઉદ્ભવે એવું એક, અને કુલ પરિણામ કુલ કેટલા છે? ત્રણ. તો પીળા રંગનો દડો હોય એની સંભાવના થશે 1/3. આ રીતે લાલ રંગનો હોય એવું પૂછ્યું છે, તો એની માટે લખવાનું ઘટના બી, પસંદ કરેલો દડો લાલ રંગનો હોય, પી ઓફ બી બરાબર ઘટના બી ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામો, પી ઓફ બી બરાબર. હવે લાલ રંગનો છે તો લાલ રંગના દડા કેટલા? એક, એટલે ઉપર એક અને છેદમાં કુલ પરિણામ ત્રણ. એ રીતે ત્રીજું ભૂરા રંગનો હોય બરાબર, ઘટના સી, પી ઓફ સી, અહીંયા ફેરફાર કરવાનો અને એમાં પણ 1/3. પછીનો દાખલો, રકમની અંદર એવું કીધું છે કે એક પાસાને એકવાર ફેંકવામાં આવે છે, પાસો ફેંકવાની વાત છે અને એમાં સંભાવના પૂછી છે કે પાસા પર 4 કરતાં મોટી સંખ્યા મળવાની સંભાવના કેટલી? 4 કરતાં મોટી સંખ્યા મળવાની સંભાવના કેટલી? બીજો પ્રશ્ન પૂછ્યો છે, 4 કે 4 થી નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી? બરોબર. હવે અહીંયા પહેલા આપણે કુલ પરિણામો ગોતશું, તો કે પાસા પર, પાસો વિચારો, પાસા ઉપર 1 થી 6 આંકડા હોય, તેથી કુલ પરિણામ 6 થશે. બરોબર, કુલ પરિણામની સંખ્યા 6 થશે. હવે ઘટના એ પાસા પર 4 કરતાં મોટી સંખ્યા આવે. પાસા પર 4 કરતાં મોટી સંખ્યા કઈ કઈ છે? તો અહીંયા લખશું કે 4 કરતાં મોટી સંખ્યા, જો સમજો, 4 કરતાં મોટી એટલે કે 4 થી મોટી હોય એવી, 4 નહીં, 4 થી મોટી. તો 4 થી મોટી 5 અને 6. બરોબર, પી ઓફ એ બરાબર છેદમાં શું આવે? કુલ પરિણામો. કેના કુલ પરિણામો? કોની વાત થાય છે? પાસાની. પાસામાં કુલ પરિણામો કેટલા હોય? પાસા ઉપર કુલ શું શું આવી શકે? 1, 2, 3, 4, 5 ને 6, એટલે કુલ 6 જુદા જુદા આવી શકે, એટલે કુલ પરિણામ 6. એમાંથી આપણી જે ઘટનાની વાત છે, ઘટના એ ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા, અહીંયા કુલ પરિણામોની સંખ્યા, કુલ 6 પરિણામો છે. ઘટના એ ઉદ્ભવે એવા કેવા? ઘટના એ કઈ? તો કે 4 કરતાં મોટી સંખ્યા. 4 કરતાં મોટી સંખ્યા કઈ કઈ કહેવાય? 5 અને 6. તો કેટલા પરિણામ થયા? 1 અને 2, એટલે અંશમાં આવશે 2. બરાબર, પાસો ફેંક્યો હોય તેની ઉપર 1, 2, 3, 4, 5 અને 6, 1, 2, 3, 4, 5, 6 કુલ પરિણામો 6 આવી શકે. એમાંથી આ લાગુ પડતું હોય એવા કયા કયા? 4 કરતાં મોટા, તો કે 5 અને 6, તો એવા 2 છે. તો અંશમાં લખવાનું 2, આમાં છેદ ઉડાડી દઈએ એટલે 1/3. પછી બીજો પ્રશ્ન પૂછો તો એની ઘટના બી, ઘટના બીનું હેડિંગ શું આપશું? શું પૂછેલું છે? 4 કે 4 થી નાની સંખ્યા મળે. તો અહીંયા લખશું, પાસા પર 4 કે 4 થી નાની સંખ્યા આવે, પી ઓફ બી બરાબર ઘટના બી
ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. હવે ઘટના બી માટેના તો કે ચાર કે ચારથી નાની સંખ્યા કઈ કઈ કહેવાય એ જો શબ્દો સમજો વ્યવસ્થિત. ચાર કે ચારથી નાની એટલે ચારેય તે અને ચાર કરતાં નાની પણ, તો પાસા ઉપર કઈ કઈ સંખ્યા કહેવાય? ચાર, ત્રણ, બે, એક. કુલ પરિણામો છ છે, એમાંથી ચાર કે ચારથી નાની હોય એવા કયા કયા પરિણામો? તો કે એક, બે, ત્રણ અને ચાર પરિણામો એવા છે, એટલે અંશમાં આવશે ચાર. અને તમે છેદ ઉડાડી દો, બે દૂ ચાર ને બે તેરી છ, એટલે જવાબ આવશે બેના છેદમાં ત્રણ. બરોબર, આ રીતના દાખલા છે, એકદમ સહેલા દાખલાઓ છે. તમારે બે જ આંકડા નક્કી કરવાના છે કે નીચે શું લખવું અને ઉપર શું લખવું. નીચે કુલ એટલે કે પાસાની વાત છે, તો પાસામાં જુદા જુદા છ પરિણામ આવે. એમાંથી પ્રશ્ન કેનો પૂછેલો છે, ઘટના કેની છે, એની ઉપરથી અંશમાં શું લખવું એ નક્કી થશે. દરેક દાખલામાં માત્ર આ બે સંખ્યાઓ નક્કી કરવી અગત્યની છે કે આ અંશ અને છેદમાં શું શું આવશે. બરાબર, બાકી ઘટના, પરિણામો, સૂત્ર અને પછી જવાબ. ફરીથી એક વખત રિવિઝન કરી અને પછી હોમવર્કમાં આપેલા દાખલા ગણો.